गुड मॉर्निंग। આગળના વિડિયોમાં આપણે ચાર વળાંક શીખી ગયા, આડી લાઈન, ઊભી લાઈન અને બંને લાઈનની ત્રાસી લાઈન। હવે પછી આપણે શીખશું અર્ધચંદ્રાકાર, એ કેવી રીતે કરશું તે શીખવાનું છે। તો સૌપ્રથમ અર્ધચંદ્રાકારને દોટથી જોડી અને અર્ધચંદ્રાકાર કેવી રીતે બનાવ તે શીખશું, પછી કેવી રીતે ફૂટાય તે શીખશું અને ત્યાર પછી કેવી રીતે આપણે જાતે કરશું તે શીખશું। तो जो ये अर्धचंद्राकार दोष की जोड़ी ने क्या रीते करवामा आवे छे, तो डाबी साइड दोष की जोड़ी और जमणी साइड दोष સુધી લાઈન કરી અર્ધચંદ્રાકાર બનાવી શકાય છે। डाबी साइड થી दोष ने જોડી જમણી સાઈડ લઈ જવાથી અર્ધચંદ્રાકાર તૈયાર થાય છે। ફરી પાછો डाबी साइड डोट्स ने जोड़ी जमणी साइड ऊपर की तरफ ले जवाथी अर्धचंद्राकार तैयार थाय छे। आवी ज रीते तमारे पण मारी साथे डोट्स ने जोड़ी अर्धचंद्राकार तैयार करवानुं छे। फरी पाछो जोईए डाबी साइड ऊपर की तरफ थी लई जमणी साइड ऊपर की तरफ पेंसिल ले जवाथी अर्धचंद्राकार तैयार थशे। डाबी साइड थी लई जमणी साइड ऊपर की तरफ ले जवाथी अर्धचंद्राकार बनशे। एवी ज रीते फरी पाछो डोट्स ने छोड़ी अने अर्धचंद्राकार पाछो आपणे करवानुं छे। तो जोईए डाबी साइड ऊपरनी तरफथी डोट्स ने जोड़ता जवुं अने जमणी साइड ऊपरनी तरफ पेन्सिलने लई जवी एटले अर्धचंद्राकार वळाक तैयार थशे। फरी पाछो डाबी साइड ऊपरनी तरफथी लई जमणी साइड ऊपरनी तरफने લઈ જવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થશે। ફરીથી ડાબી સાઈડ ઉપરની તરફ લઈ જમણી સાઈડ ઉપરની તરફ પેન્સિલને લઈ જવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થશે। તમારે પણ મારી સાથે સાથે દોટ્સ જોડી અને અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર કરવાનું છે। डाबी साइड थी लई जमणी साइड ऊपर की तरफ पेंसिल ने ले जवाथी अर्धचंद्राकार वळाक तैयार थाय छे। बे लाइन शीख्या, हवे त्रीजी लाइन पण आपणे डोट्स ने जोड़ी अर्धचंद्राकार वळाक केवी रीते तैयार थाय छे ते शीखीए। तो जोईए एमां पण डाबी साइड ऊपर की तरफ थी लई जमणी साइड पेंसिल ने ले जवाथी અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। ફરી પાછો ડાબી સાઈડ ઉપરની તરફથી લઈ જમણી સાઈડ ઉપરની તરફ દરેક ડોટ્સને જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। તમારે પણ આવી રીતે ડોટ્સને જોડી આવો વળાંક તૈયાર કરવાનો છે। ડાબી સાઈડ ઉપરની તરફથી ડોટ્સને જોડી જમણી સાઈડ ઉપરની તરફ લઈ જવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। ફરી પાછો ડાબી સાઈડ ઉપરની તરફથી પેન્સિલ લઈ જમણી સાઈડ ઉપરની તરફ સુધી ડોટ્સને જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। ચાલો તો હવે આપણે પહેલા ડોટ્સ થી આપણે કેવી રીતે અર્ધચંદ્રાકાર કરવો તે શીખ્યા, હવે આપણે અર્ધચંદ્રાકાર ને ઘૂંટવાનો કેવી રીતે છે તે શીખવાનું છે। તો ઘૂંટવા ઘૂંટતી સમયે પેન્સિલ ને ડાબી સાઈડ થી લઈ અને જમણી સાઈડ ઉપર લઈ જવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। તમારે પણ મારી સાથે આવી રીતે ઘૂંટવાનું છે।
डाबी साइड थी लोई जमणी साइड ऊपर की तरफ पेंसिल ने लई जवाथी अर्धचंद्राकार वळाक तैयार थाय छे। फरी पाछु डाबी साइड थी लोई जमणी साइड ऊपर की तरफ पेंसिल ने लई जवाथी अर्धचंद्राकार वळाक तैयार थाय छे। તમારે પણ મારી સાથે કોઈ રીતે મુકતા શીખવાનું છે। તો બોલો બાળકો આને કેવો વળાંક કહેવાય? અર્ધચંદ્રાકાર। ફરી પાછું એક લાઈન આગળ ભૂલશું જેવી રીતે આગળની લાઈન જોઈ। ફરી પાછું ડાબી સાઈડથી જમણી સાઈડ ઉપરની તરફ પેન્સિલને લઈ જવાથી અર્ધચંદ્રાકાર વળાંક મુકતાઈ જાય છે। ફરીથી આને આપણે કેવો વળાંક કહીશું? અર્ધચંદ્રાકાર વળાંક। તમારે પણ ઘૂંટવાનું છે અર્ધચંદ્રાકાર વળાંકને। ફરી પાછું જોઈએ ડાબી સાઈડ ઉપરની તરફથી લઈ જમણી સાઈડ ઉપરની તરફ પેન્સિલને લઈ જવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। ફરી પાછું ડાબી સાઈડ ઉપરની તરફથી લઈ જમણી સાઈડ ઉપરની તરફ પેન્સિલને લઈ જવાથી અર્ધચંદ્રાકાર વળાંકને ઘૂંટાય છે। તો આને આપણે કેવો વળાંક કહી શકશું? તો કે અર્ધચંદ્રાકાર વળાંક। ચાલો બાળકો પહેલા આપણે દોષને જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક કેવી રીતે તૈયાર થાય છે તે જોયું, ત્યાર પછી તેને ઘૂંટવો કેવી રીતે તે જોયું, હવે આપણે જાતે અર્ધચંદ્રાકાર વળાંક કેવી રીતે કરવો તે જોઈએ। તો ડાબી સાઈડ દોષને જમણી સાઈડના દોષ સાથે જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। તમારે પણ મારી સાથે જાતે આવી રીતે કરવાનું છે। ડાબી સાઈડના દોષને જમણી સાઈડના દોષ સાથે જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। આને કહેવાય અર્ધચંદ્રાકાર વળાંક। ડાબી સાઈડ દોષને જમણી સાઈડના દોષ સાથે જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। તો કેવો વળાંક કહીશું આપણે આને? અર્ધચંદ્રાકાર વળાંક। તમારે પણ મારી સાથે દોષને જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક કેવી રીતે થાય છે તે જોવાનું છે અને બોલવાનું પણ છે અર્ધચંદ્રાકાર વળાંક। ફરી પાછું એ જ રીતે ડાબી સાઈડના દોષને જમણી સાઈડના દોષ સાથે જોડવાનું એટલે અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થશે। તમારે પણ મારી સાથે આવી રીતે તમારી બુકમાં પ્રેક્ટિસ કરવાની છે। ડાબી સાઈડના દોષને જમણી સાઈડના દોષને જોડી દેવાનું એટલે આપણો અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। અર્ધચંદ્રાકાર વળાંક એ રીતે તમારે પણ બોલતું જવાનું છે અને દોષને જોડી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે। ફરી પાછું છેલ્લી લાઈન ડાબી સાઈડના દોષને જમણી સાઈડના દોષને જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। ડાબી સાઈડથી જમણી સાઈડના દોષને જોડી રાખવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। તમારે પણ મારી સાથે આવી રીતે જાતે અર્ધચંદ્રાકાર વળાંક શીખવાનો છે। આવી રીતે ડાબી સાઈડના દોષને જમણી સાઈડના દોષથી જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે। તો કેવો વળાંક કહેવાય આને? અર્ધચંદ્રાકાર વળાંક। ડાબી સાઈડના દોષથી જમણી સાઈડના દોષ સુધી જોડવાથી અર્ધચંદ્રાકાર વળાંક તૈયાર થાય છે।